નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. તો ચાલો એમાં આપણે પ્રકરણ 3 આપો અને લો એનો ભાગ નંબર 2. અગાઉ આપણે ભાગ 1 જોઈ ગયા હતા, બરોબર? આપો અને લો એટલે કે સરવાળા અને બાદબાકી, દસકો અને વધી, બરોબર? દસકો લેવાનો અને વધી આપવાની. તો આપણે એક રકમ અને બે રકમના સરવાળા પહેલાં ને બીજામાં શીખી ગયા હતા. ત્રીજામાં પણ આપણે બે રકમના અને 3 રકમના સરવાળા શીખવાના છે. તો ચાલો આપણે આગળ અભ્યાસ શરૂ કરીએ. જુઓ બાળક, આજના આપણે આ બલ્બ એટલે કે વીજળીના ગોળા કેટલા છે, બરાબર? આને વ્યવહારુ અથવા તો કોયડા ઉકેલના દાખલા કહેવાય. પહેલાં તમારે સાદા રકમ આપી દેતા હતા, બરાબર? અંકો 122 ને 525 ને એવી રીતના અંકો આપી દેતા હતા, સરળ રકમ આપી દેતા હતા. પણ આને આ રકમને વ્યવહારુ અથવા તો કોયડા ઉકેલ તરીકે દાખલો ગણી અને એનો જવાબ મેળવવાનો છે. તો અહીંયા આપણે રકમ જોઈએ. એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા, બીજા દિવસે ત્યાં 123 બલ્બ બન્યા. તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા, બરાબર? અહીંયા આગળ મેં કુલ કેટલા એના ઉપર ભાર આપ્યો છે. તો બાળકો, કુલ કેટલા એવો શબ્દ આવે એટલે તમારે શું કરવાનું? સરવાળો કરવાનો, બરાબર? કેટલા બાકી રહ્યા એવું કીધું હોય અથવા તો કેટલા વધ્યા તો તમારે બાદબાકી કરવાની. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું. કોયડાવાળા દાખલામાં, આ વ્યવહારુ દાખલામાં તમારે કુલ કેટલા થયા, કુલ કેટલા બાકી વધ્યા, બરાબર, એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું અને એના પછી દાખલો સરવાળાનો છે કે બાદબાકીનો તે ગણવું. તો અહીંયા આગળ કુલ કેટલા બલ્બ બન્યા એટલે કે આપણે સરવાળો કરવાનો છે. કોનો કરવાનો છે? અહીંયા આગળ તમારે બે રકમ આપેલી છે, બરાબર? તો એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા. તો આપણે શું લખીશું? પહેલાં રકમમાં 270 બલ્બ એની બાજુમાં લખીશું પ્રથમ દિવસે, વત્તા 123 બલ્બ બીજા દિવસે, બરાબર? એ રીતના રકમ લખી દેવાની અને પછી દાખલો ગણવાનો છે. તો ચાલો આપણે જોઈએ. પ્રથમ દિવસે 270 બલ્બ વત્તા બીજા દિવસે 123 બલ્બ, બરાબર? અહીંયા આગળ તમને આપી દીધેલું છે, દેખાયું? હા. તો જુઓ, તેમનો સરવાળો 350 કરતાં વધારે છે કે ઓછો? હું વિચારું છું 270 અને 100 એટલે 370, સરવાળો 350 કરતાં વધારે છે. બધા મળીને કેટલા બલ્બ થાય? તો આપણો સરવાળો 370 આવ્યો એટલે 350 કરતાં વધારે છે, બરાબર? આપણે અગાઉ જોઈ ગયા હતા વધારે ને ઓછો વાળું. હવે અહીંયા આગળ જુઓ, દાખલો ગણ્યો છે, બરાબર? 100ના અહીંયા આગળ લીલા રંગમાં 100, ઉપર દશકના સ્થાનમાં 10 અને એકમના સ્થાનમાં 1 એવું લખેલું છે. એકમ, દશક, 100. તો પ્રથમ દિવસે બનાવેલા બલ્બની સંખ્યા કેટલી છે? 270, બરાબર? હા, તમે આ રકમ આ બાજુ પણ લખી શકો છો, પ્રથમ દિવસવાળી જમણી સાઈડ, વત્તા બીજા દિવસે બનાવેલ બલ્બની સંખ્યા. તો અહીંયા આગળ સરવાળો આપણે કરીએ તો 3 ના 3, 0 વત્તા 3 એટલે કે 3 ના 3, પછી 7 વત્તા 2, તો અહીંયા આગળ આપણે 7 લીટા, 3 4 5 6 7 વત્તા 2, 1 2. હવે બધા લીટા ગણો તો કેટલા થયા? તો 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર? ચાલો એના પછી 2 વત્તા 1
તો આપણે એના લીટા પાડવાની જરૂર પડશે ના, તો નાની રકમ છે એટલે આપણને મોડે ગણતરી આવડે, એટલે 2 વત્તા 1 બરાબર 3, 393 સરવાળો થયો બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ અહીંયા આગળ બીજો એક દાખલો આપેલો છે. દુકાનદાર રફી પાસે 153 મીણબત્તી હતી, પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી. હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ બરાબર? તો આપણે જોઈએ સરવાળો. અહીંયા આગળ બાજુમાં રકમ તમને કરીને બતાવી છે કે 237 વત્તા 153 બરાબર પ્રશ્નાચિહ્ન છે, એટલે કે કેટલા થાય. શું સરવાળો 400થી વધારે છે કે ઓછો છે? તો આપણે દાખલો ગણીશું તો આપણને ખબર પડશે કે એનો સરવાળો 400થી વધારે આવ્યો છે કે 400થી ઓછો આવ્યો છે બરાબર. ચાલો તો આપણે સરવાળો કરીશું. જુઓ અહીંયા આગળ આ 37 મીણબત્તી, બીજી 100 મીણબત્તી, બીજી 237 થઈ બરાબર. તો અહીંયા આગળ જુઓ 100ના સ્થાનમાં 2, દશકના સ્થાનમાં 3 અને એકમના સ્થાનમાં 7, એકમ દશક 100. 237 વત્તા 153, તો આપણે એનો સરવાળો કરીએ તો અહીંયા આગળ 7 વત્તા 3, તો 7 ને 3 કેટલા થાય? 10 બરાબર. 7 ને 3 કેટલા થાય? 10. 1 2 3 4 5 6 7, 1 2 3, આ બધા ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10, 10નું મીંડું એટલે કે 0, વધી પડી 1. જે 7ના આપણે ગણતરી કરી 7 અને 3ની, તો એના બાજુમાં વધી મૂકવાની બરાબર. બાજુમાં જે રકમ હોય એના ઉપર જ વધી મૂકવાની, એની આગળ જવાનું નહીં, પહેલાં બાજુવાળાને આપવાની. તો 3માં 1 ઉમેરીએ, આ વધી તમારે ઉમેરવાની, ભૂલવાની નહીં. 3 વત્તા 1 કેટલા થયા? 4. અને 4 વત્તા 5 કેટલા થાય? તો 9 બરાબર. ચાલો હવે 2 વત્તા 1 કેટલા થયા? 3. તો શું જવાબ આવ્યો? 390. તો સરવાળો 400થી ઓછો થયો કે વધારે થયો? તો આ 3નો આંકડો છે અને પેલો 4નો આંકડો, એટલે 4 મોટા છે અને 390 નાના છે, એટલે 400થી ઓછો સરવાળો છે બરાબર. આ જ રીતે આપેલ વાર્તા કોયડાઓ ઉકેલો, દરેક કોયડાને વાંચો અને તમારા શબ્દોમાં તેને ગોઠવો. જવાબ લખતા પહેલું તેનું તેના વિશેનું અનુમાન કરવાનું છે. તો આપણે ચાલો બીજા એવા દાખલા જોઈએ. જુઓ ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠેલા છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે, તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે બરાબર? તો આપણે દાખલો ગણવાનો છે. તો પહેલાં કઈ રકમ હતી? એક ડબ્બામાં 132. તો અહીંયા આગળ મેં લખ્યું છે 132, બાજુમાં તમારે લખવાનું 132 એક ડબ્બામાં બરાબર. ચાલો એના પછી વત્તા 129 બીજા ડબ્બામાં બરાબર. ચાલો 2 વત્તા 9 કેટલા થયા? 9 10 અને 11, 11નો 1, વધી પડી 1, બાજુમાં મૂકવાની વધી, તો બાજુમાં 3 છે તો એની ઉપર 1 વધી આવી, એટલે 3 ને 1 કેટલા થયા? 4. અને 4 ને 2 6 બરાબર. 4 પછી 5 અને 6, તો અહીંયા આગળ આપણે 6 લખીશું બરાબર. ચાલો હવે 1 વત્તા 1 2 બરાબર, કેટલો જવાબ આવ્યો? 261. તો જવાબમાં પછી નીચે શું લખવાનું? બંને ડબ્બામાં થઈને કુલ લોકો બેઠ્યા છે બરાબર. આ રીતનો દાખલો તમારે તમારી નોટબુકમાં ગણવાનો રહેશે. ઉપરના 2 દાખલા છે એ પણ તમારે ગણવાના છે બરાબર. ચાલો તો આગળ જોઈએ. સોનુએ 138 કાંકરા મેળવ્યા, કરીમે 44 કાંકરા મેળવ્યા, તો હવે તેમણે કુલ કેટલા કાંકરા? ફરી આવ્યું કુલ કેટલા, શું કરીશું આપણે?
સરવાળો કરવાનો, બરાબર? તો કોનો કોનો કરવાનો? 138 વત્તા 44, બરાબર? તો 8 ને 4 કેટલા થાય? 12, 12નો બગડો, વધી પડી 1, 3માં 1 ઉમેરીએ તો 4, અને 4માં બીજા 4 ઉમેરીએ તો બીજા 4 ગણો, 4 પછી 5, 6, 7, 8, એટલે 8 લખીશું, બરાબર? અહીંયા આગળ 1 છે, 1ની નીચે કાંઈ નથી, એટલે 1નો 1, બરાબર? શું આવ્યા? 182 જવાબ. તો 182 શું છે? કુલ કાંકરા મેળવ્યા. કોણે? બંને સોનુએ અને કરીમે, બરાબર? ચાલો, ખબર પડી આ દાખલામાં? તો આ થાય આપણા વ્યવહારુ દાખલા, બરાબર? ચાલો હવે આગળ બીજા દાખલા છે તે પણ આપણે જોઈશું, બરાબર? જો એની નીચે 3 નંબરમાં, પાન નંબર 41 છે ને, હા, તો એમાં જુઓ, શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી. તેમને જે વિગતો મળી તે આ પ્રમાણે છે. તો એક શાળામાં વિદ્યાર્થીઓ છે, એમાં છોકરીઓ અને છોકરાઓ, એમને કયા ફળ ભાવે છે અથવા તો ગમે છે તેની નોંધ કરીને અહીંયા એક કોષ્ટક બનાવ્યું છે, બરાબર? તો એ કોષ્ટકમાં કેટલા છોકરીઓને, કેટલી છોકરીઓને નારંગી ભાવે છે, કેટલી છોકરીઓને કેરી ભાવે છે, કેટલા છોકરાઓને નારંગી ભાવે છે અને કેટલા છોકરાઓને કેરી ભાવે છે તેની નોંધ કરી છે. તો આપણે એના પહેલાં સરવાળો જોઈ લઈએ, બરાબર? તમારે શું કરવાનું? પહેલાંમાં સરવાળો કરી દેવાનો, એટલે નીચે જે પ્રશ્નોના જવાબ આપ્યા છે તેનો ઉકેલ તમને ફટાફટ મળી જશે, બરાબર? તો અહીંયા આગળ જુઓ બાળકો, પહેલાં આપણે છોકરીઓ અને છોકરાઓને નારંગી કેટલી પસંદ છે, બરાબર? કેટલા છોકરાઓને કેટલી છોકરીઓને નારંગી ભાવે છે તેનો સરવાળો કરીએ. તો અહીંયા આગળ 136 છોકરીઓને નારંગી ભાવે છે, 128 છોકરાઓને નારંગી ભાવે છે, બંનેનો સરવાળો આપણે 264 થાય. તો કેવી રીતના થાય? જુઓ, 6માં 8 ઉમેરો, 6 પછી ગણો, 8 આપણે લીટા પાડીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર? 6 પછી ગણીએ એટલે 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14નો 4, વધી પડી 1, 3માં 1 ઉમેરીએ એટલે 4 અને 2 6 થયા, 1 ને 1 2, 264 છોકરાઓને, એટલે કે વિદ્યાર્થીઓને નારંગી ભાવે છે. હવે કેરી કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે? તો 240 છોકરીઓ છે અને 243 છોકરાઓ છે, બરાબર? તો અહીંયા આગળ જુઓ, 240 અને 43નો સરવાળો, તો 0 વત્તા 3, 3ના 3 થશે, બરાબર? પછી 4 ને 4 8, 2 ને 2 4, બરાબર? તમારે આંગળીના વેઢા ગણતું રહેવાનું, ખબર પડી? ચાલો હવે આપણે શું કરવાનું છે? ઊભો સરવાળો કર્યો, હવે આડો સરવાળો, કે કેટલી છોકરીઓ છે, બરાબર? કુલ કેટલી છોકરીઓ છે? તો છોકરીઓની સંખ્યા 136 અને 240 બંનેનો સરવાળો કરીએ તો 376 થશે. અહીંયા આગળ એકમનો સરવાળો અને આ એકમનો, એટલે 6માં 0 ઉમેરીએ તો 6ના 6, 3માં 4 ઉમેરીએ એટલે 3 પછી 4 ગણો, 5, 6, 7 થયા, હા. ચલો, પછી 1માં 2 ઉમેરીએ તો 3, બરાબર? 376 કુલ છોકરીઓ છે. હવે આપણે છોકરાઓ ગણીએ, 128 અને 243 નારંગીવાળા અને કેરીવાળા. તો એકમનો સરવાળો પહેલાં 8 અને 3, 8 ને 3 કેટલા થાય? 9, 10, 11, તો 11નો 1, વધી પડી 1, તો 1 કોની પર મૂકવાનો? દશકના સ્થાનમાં 1, બરાબર? 128વાળામાં 2 ઉપર, કારણ કે પહેલાં છે. તો 2માં 1 ઉમેરીએ એટલે 3 અને 3માં બીજા 4 ઉમેરીએ એટલે 7 થયા, બરાબર? ચાલો હવે 1 અને 2નો સરવાળો, તો 3 થયો. તો કુલ કેટલા છોકરાઓ થયા? 371, બરાબર? હવે આ શું છે? 3, 747
કુલ વિદ્યાર્થીઓ છે શાળામાં. આ બંને આ છોકરા છોકરીઓ અને છોકરાઓનો સરવાળો કરીએ તો આપણને 747 મળે, બરાબર? તો 6 ને 1 સાત, 7 ને 7 14 ને 4 વધી પડી 1, 3 ને 3 6 ને 1 7, 747 થઈ ગયું. આ બંનેનો સરવાળો 376 અને 371નો, બરાબર? અહીંયા આગળ આ બંને વચ્ચે સરવાળાની નિશાની. આ બંનેનો સરવાળો 747, બરાબર? ચાલો, આપણે એટલો કોષ્ટકનો સરવાળો થઈ ગયો. હવે એના પરથી પ્રશ્નોના જવાબ જોઈએ આપણે. તો જુઓ, શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે? તો 136 અને 128, બરાબર? અહીંયા આગળ જુઓ, 136 છોકરીઓ છે અને 128 છોકરાઓ નારંગીનો છે, એટલે બંનેનો સરવાળો કરતા 264 આપણે જોઈ લીધો, બરાબર? ખબર પડી ને આ રીતનો સરવાળો કરવાનો ઊભો અને તમારે જવાબ મેળવવાનો. ચાલો, એના પછી શાળામાં કેટલા બાળકોને કેરી ગમે છે? તો કેરીમાં છોકરીઓ કેટલી હતી? 240 અને 243 છોકરાઓ હતા. તો બંનેનો સરવાળો કરીએ તો 0 વત્તા 3 તો કેટલા થયા? 3 ના 3 આ બે વચ્ચે સરવાળાની નિશાની, બરાબર? 4 વત્તા 4 8 અને 2 વત્તા 2 4 તો 483 બાળકોને કેરી ગમે છે. ચાલો, હવે એના પછી ત્રીજા નંબરનું જોઈએ આપણે, એ શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો ચાલો આપણે જોઈએ શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ. તો મેં હમણાં કીધું તમને, 376 છોકરીઓ હતી ને 371 છોકરાઓ. આપણે છેલ્લા કોષ્ટકનો સરવાળો કર્યો હતો ને, હા, તો 6 વત્તા 1 7 થયા અને 7 ને 7 14, બરાબર? અને 3 વત્તા 3 6 ને 1 વધી ગણીએ એટલે 7 થઈ ગયા, બરાબર? ચલો, તો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 747. ચોથા નંબરનો સવાલ જોઈએ આપણે, શું છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે કે ઓછી? ચાલો, છોકરીઓનો સરવાળો કર્યો હતો ને આપણે આગળ, કેટલી હતી? 136 વત્તા 240. નારંગી ફળ ગમતી હોય તે છોકરીઓ અને કેરીના ફળ ગમતી હોય તે છોકરીઓ, તો બંનેનો સરવાળો કેટલો થયો હતો? 376. માટે આપણે કહીશું કે છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે. અહીંયા આગળ 376 છે અને અહીંયા 350, જે 76 કરતાં ઓછા છે, એટલે છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે, બરાબર? સરવાળો આપણે અગાઉ કર્યો હતો 136 ને 240નો, બરાબર? 6 વત્તા 0 6 થાય ને, 3 વત્તા 4 7 અને 1 વત્તા 2 3 થઈ ગયા, બરાબર? ખબર પડી ગઈ ને બાળકો? ચાલો, તો હવે આપણે આગળનું જોઈએ. ચાલો, તો આગળ શું છે? મહાવરાનો સમય. શું છે? પાન નંબર 42 ઉપર આપણે જોઈએ મહાવરાનો સમય, એટલે કે દાખલા ગણેવા આપ્યા છે આપણને. પહેલી રકમ છે 345 વત્તા 52, બરાબર? 345 વત્તા 52 તો 5 વત્તા 2 કેટલા થયા? 7. 4 વત્તા 5 9. 4 પછી બીજા 5 લીટા કરીએ એટલે 9 થાય અને 3ની નીચે કશું જ નથી એટલે 3 ના 3, બરાબર? ચાલો, હવે એના પછીનો આપણે દાખલો જુઓ. એકદમ સહેલા છે અને નાની રકમના છે, બરાબર? આ તમારા બીજા ધોરણમાં આવી ગયેલા છે. હવે જો અહીંયા આગળ 2 એટલે 2 લીટા પાડવાના વત્તા 9 9 અને 2 તો કેટલા થયા? 11, બરાબર? અહીંયા 11 નો 1 વધી પડી 1. 9માં 1 ઉમેરીએ વધી એટલે 10 થયા. 10માં 2 ઉમેરીએ 10 ને 2 12. 12નો બગડો વધી પડી 1. વધી ક્યાં મૂકવાની? 4 ઉપર, બરાબર? અહીંયા આગળ 4 ઉપર વધી 1 મૂકવાની. ચાલો, 4માં 1 ઉમેરીએ એટલે 5 થયા. 521 જવાબ આવ્યો. એના પછીનો ત્રીજા નંબરનો દાખલો 245 વત્તા 93. રકમ અહીંયા આગળ પાછળ મૂકવાની
બરોબર. આગળ મેં તમને શીખવાડ્યું હતું કે ઉપર ત્રણ રકમ હોય અને નીચે બે રકમ હોય તો એકમને અંકની નીચે એકમનો અંક, એ રીતે રકમ તમારે ગોઠવીને લખવાની. જો તમે બેની નીચે નવ લખશો તો તમારો આખો દાખલો ખોટો પડશે. એટલે રકમની શરૂઆત પાછળના અંકથી જ લખવાની. ખબર પડી? ચાલો હવે એના પછી પાંચમાં આપણે ત્રણ ઉમેરીશું, બરાબર. તો કેટલા થશે? પાંચ પછી છ, સાત, આઠ, બરાબર. તો આઠ લખવાના. એના પછી ચાર વત્તા નવ, તો ચારમાં આપણે નવ ઉમેરવાના છે. કેટલા ઉમેરવાના છે? નવ. તો ચારમાં નવ ઉમેરીએ તો નવ લીટા પાડવાના અને બીજા ચાર પાડવાના, બરાબર. ચાલો એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. તો ચાર પછી ગણો, પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર. જુઓ બાળકો, આ ચાર અને નવ બેમાંથી એકના જ લીટા પાડવાના. બંનેના પાડશો તો પહેલા ધોરણમાં હશો એવું લાગશે, બરાબર. એટલે ચાર અને નવ કાં ચારના લીટા પાડવાના અથવા નવના લીટા પાડવાના. તો નવ લીટા પાડે તો આપણે ચાર પછી ગણવાની શરૂઆત કરવાની, ચાર લીટા પાડીએ તો એના પછીની ગણવાની શરૂઆત કરવાની, બરાબર. તો આપણે ચાર પછી ગણ્યા હતા એટલે ત્રણ તેરનો તગડો વધી પડી એક, બે ને એક ત્રણ. ખબર પડી ગઈ? હા. ચાલો તો હવે આગળનો દાખલો જોઈશું આપણે. છસો ને તેતાલીસ વત્તા ત્રણસો ને પિસ્તાલીસ. ત્રણમાં પાંચ ઉમેરીએ એટલે ગણો તો આંગળીના બેઢા, ત્રણ પછી ચાર પાંચ છ સાત અને આઠ, બરાબર. પાંચ આંગળીઓ છે ને? હા. તો ચાર આંગળીઓ બીજા હાથની ચાર આંગળીઓ ગણો તો બધી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એટલે આવી ગયા આઠ. ચાલો એના પછી છ વત્તા ત્રણ એટલે નવ થયા, બરાબર. ચાલો એના પછી જુઓ પાંચમા નંબરનો દાખલો. સાતસો પચાસ વત્તા બસો ને ઓગણીસ. તો નવના નવ ઝીરો છે એટલે એની કોઈ કિંમત ના કહેવાય. પાંચ વત્તા એક છ અને સાત વત્તા બે નવ, બરાબર. સાતમાં બે વધી કરી બે લીટા કરીએ એટલે નવ થાય. ચાલો એના પછીનો બ નંબર જોઈએ આપણે નીચે. અને બ પૂરો થયો, હવે આવ્યો બ. તો અહીંયા આગળ જુઓ બાળકો, ત્રણસો ને ઓગણીસ વત્તા ત્રણસો ને ત્રેવીસ. તો નવ લીટા પાડ્યા, એમાં ત્રણ ઉમેરો, બરાબર. નવ પછી દસ અગિયાર બાર. તો બારનો બગડો વધી પડી એક, એક ને એક બે ને બે ને બે ચાર. ત્રણ વત્તા ત્રણ, ત્રણ છે ને બીજા ત્રણ લીટા, ચાર પાંચ છ થઈ ગયું, બરાબર. છસો ને બેતાલીસ. ચાલો હવે ચાર અને છ, ચાર પછી બીજા છ લીટા પાડો. એક બે ત્રણ ચાર પાંચ છ, ચાર પછી ગણો, પાંચ છ સાત આઠ નવ ને દસ. દસનું મીંડું બધી પડી એક, બાજુમાં મૂકવાની છે. એકની નીચે ઝીરો છે, એની નીચે ઝીરો છે એટલે એકના એક, બરાબર. ત્રણમાં ચાર ઉમેરી એટલે થઈ ગયા સાત. ચાલો હવે એના પછીનો દાખલો જુઓ. ત્રણસો ને ત્રેસઠ વત્તા ચારસો ને છપ્પન. ત્રણમાં આપણે છ ઉમેરીએ, ત્રણ લીટા હોય અને બીજા છ લીટા પાડીએ એટલે કેટલા થશે? એક બે ત્રણ ચાર પાંચ છ. તો ત્રણ હતા, પછી ચાર પાંચ છ સાત આઠ નવ, બરાબર. ચાલો હવે છ અને પાંચ. તો છમાં આપણે પાંચ ઉમેરવાના છે, બરાબર. તો છ લીટા પાડેલા છે, બીજા પાંચ લીટા પાડવાના છે. તો આપણે ફરીથી પાંચ લીટા પાડીએ, એક બે ત્રણ ચાર પાંચ, છ પછી સાત આઠ નવ દસ અગિયાર, અગિયારનો એક વધી પડી એક. તો ત્રણમાં એક ઉમેર એટલે ચાર, ને ચાર ને ચાર આઠ, આઠસો ને ઓગણીસ જવાબ આવ્યો. ચાલો હવે એના
પછીનો દાખલો જોઈએ. 427 વત્તા 248, તો 7 લીટા અને 8 લીટા. 7 પછી બીજા 8 લીટા પાડો. ચાલો અહીંયા આગળ પાડીએ આપણે, 1 2 3 4 5 6 7 8, બરાબર. ચાલો 7 પછી ગણો, 8 9 10 11 12 13 14 15, તો 15નો 5 વધી પડી 1, 2ની ઉપર વધી મૂકવાની છે, બરાબર. કારણ કે 7નો પાડોશી કોણ છે? 2. તો 2માં 1 ઉમેરીએ તો 3 અને બીજા 4 એટલે થયા 7, બરાબર. હવે 4 લીટા અને 2 લીટા, તો 4 પછી 5 6 થયા 6, 675 જવાબ આવ્યો. ચાલો એના પછીનો બાજુમાં દાખલો જુઓ, 684 વત્તા 232, તો 4 લીટા અને 2 લીટા, 4 પછી 5 6 થયા 6. ચાલો 8 અને 3, તો 8 લીટા અને બીજા 3 લીટા, તો આપણે 3 લીટા અહીંયા પાડીએ. તો 8 પછી ગણો, 9 10 11, 11નો 1 વધી પડી 1, બરાબર. ચાલો હવે 6 ને 1 7, 7માં 2 ઉમેરીએ એટલે 9 થયા, બરાબર. ખબર પડી ગઈ, 916 જવાબ આવ્યો. એટલે આ રીતનો સરવાળો કરતા આવડે બાળકો, બરાબર. ચલો તો કરવાનો છે તમારે, અને આ દાખલા તમારી નોટબુકમાં ઉતારવાના રહેશે, યાદ કરી લેજો, બરાબર. ચાલો હવે એના પછીનું આપણે જોઈએ. અંક જીતો, સંખ્યાઓને લખવા માટે 4 જુદા જુદા રસ્તા શોધી કાઢો. જુઓ, આ પરીક્ષામાં બહુ પૂછાતું નથી, પણ જો તમે પહેલા ખાનાની સંખ્યાઓને સરવાળો કરશો તો તમને હંમેશા 59 જ મળશે, બરાબર. અહીંયા આગળ પહેલા ખાનામાં તમને આપી દીધેલું છે કે એનો સરવાળો ગમે તે રીતે કરશો તો એનો જવાબ 59 જ આવશે. એટલે અહીંયા આગળ શું કીધું છે, આ પહેલું ખાનું છે, આ જવાબ તમારે 59 લાવવાનો છે, આમાં 78 લાવવાનો છે, આમાં 83 લાવવાનો, કોઈ બી રકમ લેવાની છે. આપણે જવાબ કયો આવવો જોઈએ, અહીંયા આગળ તમને ઉપર આપેલો છે જાંબલી રંગના બોક્સમાં, એટલો આવવો જોઈએ. તો આપણે પહેલી રકમ અહીંયા આગળ 50 વત્તા 9 લીધેલી છે, બરાબર, એનો જવાબ 59. પછી કોઈ બી રકમ લઈ લેવાની, શું કરવાનું, આમાં તમારા મનમાં જે રકમ આવે, દાખલા તરીકે 20 આવી, તો 20માં તમારે 59માંથી 20 બાદ કરી દો, એટલે જે મળે એ તમારે વત્તામાં લખી દેવાનું. જો આ બાદ બાકી 9ના 9, 5માંથી 2 ગયા તો 3, તો અહીંયા આગળ તમે લખી શકો છો 20 વત્તા 39, બરાબર. આ રીતના તમારે બધા જ અહીંયા આગળ તમે આ પહેલી લાઇન તમારે જાતે લખવાનું, અને આ બીજી લાઇનમાં શું કરવાનું, તમારે આમ રકમ હોય એમાંથી બાદ કરીને લખવાનું છે, એટલે તમને બાજુની રકમ મળી જશે, બરાબર. એટલે આ એક જાતની રમત છે કે કોઈ બી રકમ આપણે આપણા મિત્રને પૂછી લઈએ, ભાઈ અહીંયા આગળ તું ગમે તે રકમ બોલ, તે 10 20 25 50 જે બોલે એમાંથી આ જે જાંબલી રંગના બોક્સમાં રકમ આપી છે તે રકમમાંથી તેને બાદ કરો, એટલે આ ખાનાની રકમ તેને મળી જશે, બરાબર. ચાલો તો અહીંયા આગળ 30 વત્તા 29, અહીંયા આગળ 20 વત્તા 39 કર્યું હતું ને મેં, એવી જ રીતના 19 વત્તા 40 કરો, તો એનો જવાબ શું આવે, 59. પછી 59 વત્તા 0, કશું ના આવડે તો આ રકમ તો તમારે લખવાની, 59 વત્તા 0. પછી 78માં, તો પેલી રકમ તો આપણે 70, આ તો બધામાં આવડે જ તમને, દશકવાળી, બરાબર. 70 વત્તા 8, 80 વત્તા 3. ચાલો એક બોક્સ પૂરું. હવે શું કીધું છે, કોઈ બી રકમ ધારી લેવાની તમારે, 25 50 30 10 15, કોઈ બી રકમ ધારી લેવાની, પછી એમાંથી 78 બાદ કરવાના. 50 છે અહીંયા આગળ, 78 છે, તો આપણે 50 મેં બાદ કર્યા, તો 8 7 ને 5 2, 28 વધ્યા, થઈ ગયો આપણો એક રકમ, બરાબર. ચાલો એવી રીતના 30 લીધા, તો એમાંથી 78માંથી 30 બાદ કરીએ એટલે 48 મળ્યા, એટલે થઈ ગયું આપણું આ બોક્સ પૂરું. ચાલો હવે આ બોક્સ તમે બનાવશો કે નહીં બનાવો? હા, બરાબર, બનાવવાનો પ્રયત્ન કરવાનો. તો આપણે પહેલી રકમ તો 80 વત્તા 3 મળી ગઈ, બરાબર. પછી બીજી રકમ ધારી લો 40,
પછી 50, તો 83માંથી એટલા બાદ કરી દો એટલે તમને આ રકમ મળી જશે, બરાબર? પછી આ રકમ 83 વત્તા 0, તો 83 ના 83, ખબર પડી ગઈ? ચાલો એના પછીનું જુઓ. 99, તો 90 વત્તા 9, બરાબર? 3માં આ રકમ તમારે કોમન કરી દેવાની, કોમન એટલે આવે એવી જ, બરાબર? તો એના પછી જુઓ, 90 વત્તા 9 99, 100 વત્તા 2 102, 168. અહીંયા આગળ આ 168, 160 વત્તા 8, એટલું થઈ ગયું. ચાલો બીજા નંબરની ધારો રકમ, અહીંયા આગળ 50 લખો, 40 લખો, જે લખવું હોય તે લખાય, અને એને 99માંથી બાદ કરીએ. 99માંથી 60 બાદ કરો તો શું મળે? 39. પછી 99માંથી 50 બાદ કરો તો 49, બરાબર? અહીંયા આગળ 99 વત્તા 0, એના પછી 100 વત્તા 2 102, પછી 12 લઈ લો તો 12 વત્તા 90 102, 20 વત્તા 80 22 વત્તા 80 102, 52 વત્તા 50 102. બધા જ બાળકોએ આ રકમ જાતે બનાવેલી હતી ગયા વર્ષે, બરાબર? એમની જાતે જ મેં બોલાવ્યા હતા બધાએ. તો બાળકો, તમારે પણ આ રીતના રકમ જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો. મેં તમને એની સરળ રીત તમને સમજાવી દીધી. કઈ સરળ? તમારા મનમાં જે રકમ 1 થી 100ની અંદર આવે એ રકમ અહીંયા આગળ પહેલા નંબરના બોક્સમાં તમારે લખવાની છે, બરાબર? આ રીતના પહેલા નંબરના બોક્સમાં કોઈ બી રકમ લખી દો. પછી શું કરવાનું છે? અહીંયા આગળ જે જાંબલી રંગના બોક્સમાં 168 આપેલા છે, એમાંથી તમે જે ધારેલી રકમ છે 160 બાદ કરો એટલે 8 મળી ગયા. પછી 168માંથી 150 બાદ કરો એટલે 18 મળી ગયા, બરાબર? 168માંથી 100 બાદ કરો એટલે 68 મળી ગયા. થઈ ગઈ રકમ તૈયાર, બરાબર? આ રીતના દાખલા તમારે ગણવાના છે. તો બાળકો, આ પાન નંબર પણ તમારે નોટબુકમાં ઉતારવાનું છે, બરાબર? ચાલો એના પછીનું જોઈએ. 3 ઉકેલી શકશો. શું કે છે? વર્તુળોમાં 1 2 3 4 5 અને 6 સંખ્યા એવી રીતે લખો કે નીચેની આકૃતિ દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો 12 થાય. તો આપણે ત્રિકોણ આપી છે અને 1 થી 6 અંકો લખવાના, એવી રીતના ગણવાનું. પહેલાં એક જ લાઈન કરી દેવાની એટલે તમને બાકીની લાઈન મળી જશે. ગમે ત્યાં આપણે અહીંયા આગળ 1 લખી દીધું, બરાબર? અહીંયા 1 લખ્યો, પછી અહીંયા એની બાજુમાં 6 લખ્યા, તો 6 ને 1 7 થયા. 7માં કેટલા ઉમેરે ગણવાનું? 7 પછી 12 આવે ત્યાં ઊભું રહેવાનું અને તમારા આંગળીના વેટા તૈયાર રાખવું, બરાબર? 7 થયા, 8 9 10 11 12 ઊભા રહી ગયા. 12 ક્યાં આવ્યા? 5માં નંબરના વેઢા ઉપર. તો તમારે અહીંયા આગળ 5 લખવાના છે. થઈ ગયું સરળ? ચલો હવે આપણને 2 ખૂણે 2 રકમ તો મળી ગઈ, બરાબર? અહીંયા આગળ 1 થી 6ની અંદર કોઈ બી રકમ લખી દો તમે. અહીંયા આગળ આપણે લખ્યા 3, તો 5માં 3 ઉમેરો તો કેટલા થાય? 8. હવે 8 પછી ગણવાના કે 9 10 11 અને 12. 12 આવ્યા, ઊભા રહ્યા, તો કેટલા વેઢાએ આવ્યા? 12. 4 બેઠા, તો અહીંયા આગળ 4 લખી કાઢ્યા. હવે બાળકો, 4 અને 6 તો મળી ગયા છે આપણને. 6 અને 4 10 થયા, કેટલા બાકી રહ્યા? 2. 6 અને 4 10, 10માં 2 ઉમેરી એટલે 12. થઈ ગઈ તમારી ત્રિકોણ આકૃતિ 12નો સરવાળો તૈયાર, બરાબર છે ને? સરળ, સરસ. ચલો તો આગળનું જોઈએ આપણે. 4 જુઓ તો બાળકો, મોહનની બેગ શોધવાની છે. ખોવાઈ ગઈ છે. નીચે જે ભૂલભુલૈયા રસ્તો આપેલો છે ને, એમાં મોહનની બેગ ખોવાઈ ગઈ છે. તો પહેલાં તો આપણે એને સરવાળો કરી કાઢવાનો છે, બરાબર? અને આ સરવાળો કેવી રીતના કરવાનો છે? તો મૌખિક રીતે કરવાનો છે, બરાબર? તો મૌખિક રીતે સરવાળો કરવાનો છે અને તમારે જવાબ લખવાનો છે, બરાબર? ચાલો તો જુઓ, 75 વત્તા 20, તો મૌખિક સરવાળો કેવી રીતના કરવાનો? દશક દશકનો, તો દશકમાં 70 વત્તા 5 આપણે કરતા હતા, બરાબર? 70 અને 20નો સરવાળો 90, 90માં 5 ઉમેરો 95, બરાબર?
તો 90 વત્તા 60, 90 માં 10 ઉમેરો તો 100 ને 150. એના પછી 25 વત્તા 30 વત્તા 3, તો મૌખિક ગણતરી જુઓ બાળકો. દશક દશક 0 0 વાળું લેશો તો તમને ફટાફટ થઈ જશે. એક બે વખત તમને અઘરું લાગશે, પણ પછી સરળ થઈ જશે. અને યાદ રાખવાનું કે આમાં કેટલા ઉમેરવાના. તો અહીંયા આગળ દશકમાં એટલે કે આ 20 વત્તા 5, આપણે અગાઉના ભાગમાં શીખી ગયા હતા. 20 વત્તા 5 25 થાય. આપણે 20 અને 30નો સરવાળો કરીએ તો 50 થાય. 50માં 5 ઉમેરીએ તો 55, 55માં 3 ઉમેરીએ તો 58. આ રીતની મૌખિક ગણતરી કરવાની છે, બરાબર. હવે 40 વત્તા 9 તો 49, એવી રીતના થાય. પછી આ તમારે સરવાળો કરવો પડે. મેં તમને આગળ કીધું તે પ્રમાણે કે દશક દશક એટલે મીંડાવાળું 40 વત્તા 30 70 થયા. 70માં 9 ઉમેરો 79, 79માં 1 ઉમેરો 80. થઈ ગયો તમારો મૌખિક સરળ. ચલો 500 વત્તા 2 200, 5 વત્તા 2 કેટલા થયા 7, 7માં પાછળ 2 2 મીંડા લખી દો, 700 થઈ ગયો, બરોબર બાળકો. એટલે આ ગણતરી મૌખિક રીતે આ રીતના કરવાની છે. એના પછીનો જુઓ 6ઠા નંબરમાં 400 વત્તા 350. તો 400 અને 300 700 થયા, 700માં 50 ઉમેરો 750 થઈ ગઈ એવી આપણી મૌખિક ગણતરી. ચાલો એના પછીનું જુઓ 670 વત્તા 120 તો કેટલા આવે 600માં 100 700 અને બીજા 90, બરોબર. અહીંયા આગળ કેટલા લખવાના 790, બરોબર. ચલો હવે 380 210, 300માં 200 ઉમેરો 500 થયા, 500માં 80 ઉમેરો 580 અને 10 590, 205 650, તો 200 ને 600 800 અને એમાં બીજા 50, 850, 50માં બીજા 5 855, બરોબર. 128 વત્તા 600, 600માં 100 ઉમેરો 700 થયા, પાછળ 28 લખી દો 728, બરાબર. ચાલો એના પછીની ગણતરી 150 વત્તા 69 તો 150માં આપણે અહીંયા આગળ શું કરવાનું છે, 150 અને 60માંથી બીજા 50 કાઢ લો અથવા 60 કાઢી લો. 150 અને બીજા 50, 200 થયા, 200માં બીજા 60માંથી આપણે કાઢી લેતા હતા ને 10, તો એ 10 ઉમેરો તો 210 અને બીજા 9, 219, બરાબર. થઈ ગયો આપણો મૌખિક ગણતરી સરળ. તો બાળકો આના ઉપરથી તમારે મોહનની બેગ નીચેના ખાનામાંથી શોધવાની છે. તો જુઓ સૌથી પહેલાં એની બેગ કયા નંબરમાં હતી, અહીંયા આગળ આપણે 95 નંબરમાં, બરાબર. પછી 150 આવ્યા, પછી 58 58 આવ્યા હતા ને, ચાલો 158 પછી ક્યાં આવ્યા હતા, 80 ઉપર. તો 80 58ની બાજુમાં છે, બરાબર છે ને, હા આવી રીતના. ચાલો 80 પછી કેટલા છે બોલો, 80 પછી 700, તો અહીંયા નીચે 700 છે, દેખાયા 700 તમને, હા. તો 700 પછી 750, 750 પછી 790, દેખાયા 790, હા. ચલો 790 પછી 590 આવ્યા ને એની ઉપર, હા. ચલો એના પછી 590 પછી 800 755, બરાબર. 855 છે, તો 855 કઈ ગયા, આમ રહ્યા. ચલો 855, ચલો 855 પછી 728, 728 પછી 219, ક્યાં ગયા 219, આ રહ્યા જો, હા અહીંયાથી 219, બરાબર. 219 પછી 86 થઈ ગયું, તો એની બેગ મળી ગઈ 86 નંબરના ખાનામાંથી, સરસ. ચાલો એના પછીનું જોઈએ, કાર્ડની રમત, બરાબર. તો જુઓ બાળકો, આ એક દિવસે બંસરી અને ગોપુ રમતા હતા. બંસરીએ સંખ્યા લખેલા 3 કાર્ડ ગોપુને આપ્યા, કાર્ડની રમત, બરાબર. એક દિવસે બંસરી અને ગોપુ રમતા હતા. બંસરીએ સંખ્યા લખેલા 3 કાર્ડ ગોપુને આપ્યા, તેણે તે કાર્ડને એ રીતે ગોઠવ્યા.
કઈ રીતે ગોઠવ્યા છે જુઓ, તમે આ બે રીતે સિવાય બીજી રીતે આ કાર્ડ ગોઠવી શકશો. તો બંસરીએ પહેલાં નીચે આ રીતે કાર્ડ ગોઠવ્યા હતા, બંને આ અહીંયા આગળ બાજુમાં ચિત્રમાં દેખાય છે ને કાર્ડ, બરાબર આ કાર્ડ તેમને ગોઠવેલા છે. પછી કહેશે કે બંસરીએ એ રીતે ગોઠવેલા છે, જુઓ 120 વત્તા 30 150 30 વત્તા 120 150, આડાઅવળી કાર્ડ ગોઠવીને ગમે તેમ કરીને 150 લાવવાના છે, બરાબર. તો તમે પણ આ રીતે રમી શકશો. અહીં તમારા માટે કાર્ડ તૈયાર છે, જોડકા ગોઠવો અને કાર્ડ સાચા ખાનામાં મૂકો. તો જુઓ, એક નંબરમાં 50 70 અને 20. તો 50 તમારે પહેલાં શું કરવાનું, આ બે લેવાનું છે, 50 વત્તા 20 70 થયા. પછી એ રકમને ઊંધી કરી નાખવાની, પહેલાં 20 હતા પછી 20 હતા, તો આપણે પહેલાં 20 પછી 50 થઈ ગયા 70, બરાબર. કાર્ડને આડાવળી ગોઠવી દીધા. હવે 50 20 ને 70ને પાછા એવી રીતના ગોઠવ્યા છે બાદ કરીને, તો 70માંથી 50 બાદ કરો એટલે શું થયું, 20 જવાબ આવ્યો, બરાબર. 70માંથી 20 બાદ કરો તો 50 જે પહેલાં હતા, 50 પહેલાં હતા, 20 પછી, બધે ત્રણે ત્રણ રકમનો ઉપયોગ થઈ જાય છે, બરાબર. એના પછીનું જુઓ બીજા નંબરનું, 30 42 અને 12, બરાબર. તો ચાલો આપણે જોઈએ, 70 30 વત્તા 12 બરાબર 42. હવે 12ને પહેલાં લઈ લો અને 30ને પછી લઈ લો, એ 30 12 વત્તા 30 42. હવે આને બાદબાકી કરવાની છે, મોટી રકમ હોય એ આગળ લેવાની બાદબાકીમાં, એટલે આપણે 42 લઈશું, બરાબર. આ 42 મોટા છે એટલે 42 ઓછા 30 તો 12. હવે 42 ઓછા 12 બરાબર 30, વારાફરતી બંનેનો વારો આવી ગયો છે. આ રીતના કાર્ડ ગોઠવીને તમારી રમત પૂરી કરવાની છે, બરાબર. તો જુઓ બાળકો, અહીંયા આગળ આપણે આ તમારી ચોપડીનો અભ્યાસ પૂર્ણ થાય છે. હવે તમને પરીક્ષાલક્ષી સ્વાધ્યાય પોથી તમારી પાસે નથી, એટલે થોડા દાખલા હું તમને એમાંથી સમજાવું છું, બરાબર. તમારે નોટબુકમાં ઉતારવાના રહેશે. તો ચાલો આપણે સ્વાધ્યાય પોથીનું આગળ જોઈ લઈએ. તો સ્વાધ્યાય પોથીમાં આવી રીતના ખૂટતા સ્થાન પૂર્ણ કરો એ રીતના દાખલા આપેલા છે, બરાબર. તો આ દાખલાને તમારે તમારી નોટબુકમાં ઉતારવાના છે. તો અહીંયા આગળ મેં ગોળ કરેલા છે, એક સ્થાન ખૂટતા સ્થાન છે, એમાં એ સ્થાન શોધવાનું છે. અહીંયા આગળ તમને મેં 1 1 અને 0 એટલે કે આ સ્થાન ખૂટતું છે, અહીંયા આગળ શોધવાનું આવશે. આ જે ગોળ કરેલું છે ને, એટલે અહીંયા 10 છે અને આ સ્થાન શોધવાનું છે. તો અહીંયા આગળ 0 નો 0, બરાબર. 1 અને 3 તો અહીંયા આગળ સરવાળો થશે 4. અહીંયા આગળ સ્થાન શોધવાનું છે ને, અહીંયા તમને 4 આપેલા છે, તો 4માં કેટલા ઉમેરશો તો 5 થાય, તો 4 પછી આપણે ગણવાના 5 આવે ત્યાં સુધી, થઈ ગયા 540. એટલે અહીંયા આગળ તમારે 1 લખવાનો અને અહીંયા આગળ 0 લખવાનો છે, બરાબર. ચાલો એના પછી 225માં 2 ઉપર મેં ગોળ કર્યું છે અને અહીંયા 4 ઉપર, તો અહીંયા જવાબ 9 આપેલો છે. તો 5માં કેટલા ઉમેરીએ તો 9 થાય, બરાબર. 9માંથી 5 બાદ કરો તો તમને 4 મળી જશે, બરાબર. આ રીતે પણ થાય. પછી અહીંયા આગળ 7માંથી 5 બાદ કરો તો અહીંયા તમને 2 મળી જશે. પછી 2 ને 7નો સરવાળો 9 થાય, બરાબર. આવી જ રીતના અહીંયા આગળ અહીંયા ખૂટતું સ્થાન છે એમાં આપણને ખબર નથી, તો અહીંયા આગળ 2 આપેલા છે, બરાબર. અને અહીંયા આગળ જવાબ 1 આપી દીધેલો છે પરીક્ષામાં, તો 9માંથી 9માં કેટલા ઉમેરીએ તો 1 આવે, 2માં કેટલા ઉમેરીએ તો 1 આવે, તો 9 ઉમેરીએ તો 11નો 1 વધી પડી 1, બરાબર. એ રીતના કરવાનું છે. તો 6 ને 1 7, 7માં કેટલા કરીશું તો અહીંયા આગળ 3 આવશે, તો 3ને બદલે આપણે 13 લેવાનું, કારણ કે 6 તો 3 કરતાં મોટા છે, એટલે આગળની રકમ, આગળના એકડા ધ્યાન રાખવાના, બરાબર. તો 6માં આપણે બીજા 7માં બીજા 6 ઉમેરીએ તો 13નો તગડો વધી પડી 1, 5ને 2 7, બરાબર. ચાલો એના પછીનું જુઓ, 627 વત્તા 45. તો 7માં આપણે
કેટલા ઉમેરીશું? 7 ને 5 12. 12નો બગડો વધી પડી 1. 2માં અહીંયા આગળ 4 આપેલા છે અને અહીંયા આગળ ગોળ છે એ ખૂટતું સ્થાન છે, એટલે 1 વધી છે અને 4 છે, તો 4માં આપણે 5, બરાબર 7 લાવવાના છે ને જવાબ. 5 થયા, બીજા 2 ખૂટે છે, એટલે આપણે ગોળમાં ખૂટતા સ્થાનમાં 2 લખી દઈશું. થઈ ગયા 7, અહીંયા આગળ 6 ના 6 એટલે 0, બરાબર. કશું જ ના જરૂર પડે તો આપણે 0 લખી દેવાનું. એના પછીનું જુઓ, 4 7 અને ખૂટતું સ્થાન છે, નીચે 2 એ ખૂટતું સ્થાન છે, બીજા 2 અને 4 એટલે કે 24. નીચે જવાબમાં 7 અને 1 100ના સ્થાનમાં અને એકમના સ્થાનમાં આપી દીધેલા છે, બરાબર. હવે અહીંયા આગળ તમને 1 આપેલો છે જવાબ, 4 મોટા છે 1 એટલે 11ની લાઈન યાદ રાખવાની. તો 4 પછી 11 સુધી ગણો, 5 6 7 8 9 10 11, 7ના હાથ આવ્યા ને વેઢા ઉપર, 7ના સ્થાને, એટલે અહીંયા આગળ આપણે લખવાના 7. તો 7 ને 4 11નો 1 વધી પડી 1, અહીંયા 7 આપી દીધેલા છે, 8 9 ને 10, અહીંયા આગળ સરવાળો 10નો 0 વધી પડી 1. 4 ને 1 5 થશે, 5માં 2 ઉમેરીશું એટલે 7, 7 તમને આપી દીધેલા છે અને અહીંયા આગળ 5 સરવાળો થઈ ગયો છે, ખૂટતું સ્થાન છે 2, બરાબર. 5માં 2 ઉમેરીશું એટલે 7 થશે ને, હા, તો એ રીતનો સરવાળો કરવાનો છે. ચાલો એના પછી 531 વત્તા 3 ખૂટતું સ્થાન છે 2 અને 8, તો 1ની અંદર આપણે કેટલા ઉમેરીશું? 8, બરાબર, તો 9 થઈ જશે આપણા. હવે 3 ને 2 5 ખૂટતું સ્થાન, જવાબ 5 મળી ગયો. 5 અને કેટલા 5માં ઉમેરીશું? તો 8 આવશે, તો 5 પછી આપણે ગણીશું, 7 8 5 પછી 6 7 અને 8, 3 લીટા કરીશું, બરાબર, એટલે થઈ ગયા 8. ચાલો એના પછીનો જુઓ, 677 વત્તા 285, તો એમાં પણ 7ની નીચે ખૂટતું સ્થાન છે અને નીચે 2 આપે છે, 7 પછી 2 તો નાની રકમ છે, એટલે આપણે 11વાળી લાઈન એટલે કે 12 લાવવાના, 7 પછી 12 સુધી ગણવા માટે વેઢા ગણો, 12 આવે ત્યાં ઊભું રહેવાનું, 7 પછી 8 9 10 11 અને 12, 5 નંબરના વેઢા ઉપર આવ્યા એટલે આપણે બોક્સમાં લખીશું 5, જે રાઉન્ડ કરેલું છે ને ખૂટતું સ્થાન, ત્યાં 12નો બગડો વધી પડી 1, 7 ને 1 8, 8 ને 8 16નો 6 અને વધી પડી 1, બરાબર. હવે અહીંયા આગળ 1 છે, આ ખૂટતું સ્થાન છે અને નીચે 2 છે, તો 2 ને 1 3 થયા અને અહીંયા જવાબ આપણે 9 લાવવાના છે, બરાબર. તો 3 છે આપણી પાસે, તો આપણે ક્યાં સુધી બોલીશું? તો 9 આવશે, તો 3 પછી ગણીશું, 4 5 6 7 8 9, 6 નંબરના વેઢા ઉપર આવ્યા એટલે 6 લખ્યા છે, બરાબર. આ રીતનો ગણતરી તમારે કરશો તો સરળ પડશે. હવે પછી જુઓ, 2 પછી ખૂટતું સ્થાન અને 6 પછી વત્તા 5 એ ખૂટતું સ્થાન છે, 1 અને 9 પણ ખૂટતું સ્થાન છે. હવે 6ની નીચે 5 જવાબ આપી દીધેલો છે, બરાબર, તો આપણે 6માં કેટલા ઉમેરીશું? તો 5 આવશે, તો 6 પછી 5 તો નાના છે, એટલે આપણે 11વાળી લાઈન એટલે કે 15 સુધી જવાનું છે. તો 6માં કેટલા ઉમેરીશું? તો 15 આવશે, તો ગણીએ, 7 8, બરાબર, 7 8 9 10 11 12 13 14 15, તો 1 2 3 4 5 6 7 8 9, બરાબર. આ રીતના લીટા પાડીને પણ તમે ગણી શકો છો. એના પછી અહીંયા આગળ 8 ખૂટતું સ્થાન આપેલું છે અને 2 1 ને 1 2 થઈ ગયા, અહીંયા આગળ 0 છે એટલે આપણે 10 લાવવાના છે. તો 2માં કેટલા ઉમેરીશું? તો 8 ઉમેરીશું, તો 10 થશે, વધી પડી 1, તો 2 ને 1 3, અહીંયા આગળ 8 લાવવાના છે. 3માં કેટલા ઉમેરીશું? તો 5 ઉમેરીશું, 8 થઈ જશે આપણા, બરાબર. આ રીતના ખૂટતા સ્થાનવાળા દાખલા પરીક્ષામાં આવે છે, તો બાળકો તમે નોટમાં લખી લેજો. એના પછી આપણે ચોપડીમાં થોડા કોયડાના દાખલા જોયા હતા, આમાં પણ આપણે જોઈ લઈએ. તો જુઓ, એક શાળામાં પહેલા ધોરણમાં 236 વિદ્યાર્થીઓ હતા અને બીજા ધોરણમાં 185 વિદ્યાર્થી છે,
બરાબર? તો બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો આપણે દાખલો ગણીશું. તો અહીંયા આગળ જુઓ, 236 પહેલા ધોરણના વિદ્યાર્થીઓ બરાબર, વત્તા 185 બીજા ધોરણના વિદ્યાર્થીઓ, બંનેનો આપણે સરવાળો કરીએ. 6 વત્તા 5 કેટલા થયા? મીઠા પાડીએ તો 11 થયા. 11નો 1 વધી પડી 1, 3ને 1 4 અને બીજા 8 બરાબર. તો કેટલા થાય? 4ને 8 બારનો બગડો વધી પડી 1, 2ને 1 3ને 1 4 કુલ વિદ્યાર્થીઓ થયા. માટે બંને ધોરણમાં કુલ 421 વિદ્યાર્થીઓ છે. બરાબર બાળકો, અહીંયા આગળ કોયડાના દાખલા હોય તો બાજુમાં લખવાનું રાખવાનું, પહેલા ધોરણના વિદ્યાર્થીઓ, બીજા ધોરણના વિદ્યાર્થીઓ. ચાલો એના પછીનો જોઈએ આપણે બીજા નંબરનો દાખલો. એક બાગમાં 385 લીમડાના ઝાડ છે અને 287 આસોપાલવના ઝાડ છે, તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે? ચાલો આપણે જોઈએ. તો 385 લીમડાના ઝાડ વત્તા 287 આસોપાલવના ઝાડ બરાબર. તો 5ની અંદર 7 ઉમેરીએ તો 12 થશે. 12નો બગડો વધી પડી 12નો બગડો અને વધી પડી 1. તો એમાં આપણે 8ની અંદર 1 ઉમેરીશું બરાબર. 8ની અંદર 1 ઉમેરીએ તો કેટલા થયા? 9 થયા. 9માં બીજા આપણે 8 ઉમેરીએ તો કેટલા થશે? ચાલો આપણે લીટા પાડીશું. 9ની અંદર બીજા 8, 1 2 3 4 5 6 7 8, 8 લીટા પાડ્યા. હવે 9 પછી ગણો, 10 11 12 13 14 15 16 17, 17નો 7 વધી પડી 1, 3ને 1 4, 4ને 2 6, કુલ કેટલા ઝાડ છે? 672. પછી નીચે લખવાનું બાળકો કે એક બાગમાં કુલ 672 ઝાડ છે બરાબર. ચાલો હવે આપણે એના પછીનું જોઈએ. એક વખારમાં 278 ઘઉંની ગુણ છે અને 492 ચોખાની ગુણ છે, તો આ વખારમાં કુલ ઘઉં ચોખાની કેટલી ગુણ છે? ચાલો જોઈએ. તો આપણે પહેલાં શું લખીશું? રકમ રકતા આવડી ગઈ પહેલાં તમને? તો પહેલાં જે રકમ આપી હોય કે ભાઈ 278 ઘઉંની ગુણ, તો આપણે અહીંયા આગળ લખીશું 278 ઘઉંની ગુણ લખ્યું છે ને, હા, વત્તા કુલ લખ્યું હોય ત્યારે સરવાળો કરવાનો એ ભૂલતા નહીં, વત્તા 492 ચોખાની ગુણ બરાબર. 8 વત્તા 2 10 બરાબર. અહીંયા આગળ 8 વત્તા 2 10 થશે. 8 પછી 2 લીટા પાડો તો કેટલા થાય? 9 10. 10નું મીંડું અથવા તો 0 વધી પડી 1. 7માં 1 ઉમેરીશું તો 8 થશે. 8ની અંદર બીજા 9 લીટા પાડીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર. ચાલો હવે 8 હતા, પછી 9 10 11 12 13 14 15 16 17, 17નો 7 વધી પડી 1. હવે 2ને 1 3, 3માં 4 ઉમેરીએ તો 7 થયા. 700 કુલ ગુણ, ગુણ એટલે ચોખા ને ઘઉંના પેલા મોટા મોટા કોથળા આવે ને એને ગુણ કહેવાય બરાબર, માર્ક્સ નહીં. તો નીચે પછી શું લખવાનું? માટે એક વખારમાં કુલ 770 ગુણ છે. હવે અહીંયા આગળ જુઓ, આ 3 લીટર જે મીંડા છે ટપકા એને માટે કહેવાય બરાબર. ચાલો હવે એના પછીનો 4થા નંબરનો દાખલો આપણે જોઈશું. નરેશે 549 રૂપિયાનું શર્ટ અને 368 રૂપિયાનું બેલ્ટ ખરીદ્યો, તો તેણે કુલ કેટલો ખર્ચ કર્યો? તો આપણે સૌ પ્રથમ 549 રૂપિયાનું શર્ટ લખીશું વત્તા 368 રૂપિયાનું બેલ્ટ લખવાનું.
અને પછી એ બંનેનો સરવાળો કરવાનો છે. કુલ કેટલો ખર્ચ કીધો એવું અર્ક આવે એટલે સરવાળો કરવાનો. તો 9 અને 8નો સરવાળો કેટલો થાય? 9 પછી 8 લીટા પાડવાના, 1 2 3 4 5 6 7 8. 9 પછી 8 લીટા ગણીએ એટલે 9 પછી 10 11 12 13 14 15 16 17 નો 7 વધી પડી 1. 4માં 1 ઉમેરો તો કેટલા થાય? 5. 5માં બીજા 6 ઉમેરો. ચલો 1 2 3 4 5 6 થઈ ગયા 6 લીટા. ચલો 6 લીટામાં બીજા 5 હતા ને, 6 પછી 7 8, 5 ને 6 7 8 9 10 અને 11 11 નો 1 વધી પડી 1. હવે 5માં આપણે 1 વધી ઉમેરી હતી એટલે 6 થયા. 6માં બીજા 3 ઉમેરીએ એટલે 7 8 9. 917 રૂપિયાનો કુલ ખર્ચ નરેશે કર્યો. પછી નીચે તમારે આ લખવાનું 3 ટપકા માટે. નરેશે કુલ 917 રૂપિયાનો ખર્ચ કર્યો. બાળમિત્રો, જે આ બાજુમાં લખ્યું છે અને આ લખ્યું છે એનો 1 માર્ક્સ હોય છે પરીક્ષામાં, બરાબર? એટલે આ લખવાનું ભૂલતા નહીં. 1 માર્ક આનો અને 1 માર્ક આનો, એમ કરીને 2 માર્કનો આ દાખલો પૂછવામાં આવે છે, એટલે આ દાખલો ગણજો. ચાલો હવે એના પછીનો 5માં નંબરનો દાખલો જુઓ. એક ગુજરાતી પુસ્તકમાં 458 પાના છે અને 1 અંગ્રેજી પુસ્તકમાં 467 પાના છે, તો બંને પુસ્તકોમાં મળીને કુલ પાના કેટલા થાય? કુલ આવ્યું એટલે પાછો સરવાળો કરવાનો. તો આપણે પહેલાં શું લખીશું? જે પહેલી લીટીમાં હોય તે લખીશું, 458. તો 458 ગુજરાતી પુસ્તકના પાન વત્તા 467 અંગ્રેજી પુસ્તકના પાન, બરાબર? આવી રીતના આપણે રકમ પહેલાં લખી કાઢવાની, ત્યાર પછી બંનેનો સરવાળો કરીશું, 8 અને 7નો સરવાળો. તો 8 ને 7 કેટલા થાય? 15, બરાબર? 8 લીટા પછી 7 લીટા, 1 2 3 4 5 6 ને 7. હવે 8 પછી ગણો, 9 10 11 12 13 14 15. 15નો 5 વધી પડી 1. 5 ને 1 6, ને 6 ને 6 12. 12નો બગડો વધી પડી 1. 4 ને 1 5. 5માં બીજા 4 ઉમેરીએ તો કેટલા થાય? 9 થયા. એટલે કેટલા પાના થયા? 925. તો આપણે લખવાનું નીચે, માટે બંને પુસ્તકના મળીને કુલ 925 પાન થાય, બરાબર? ચાલો હવે એના પછીનો 6ઠા નંબરનો દાખલો આપણે જોઈએ. એક ગામના 543 પુરુષો અને 289 સ્ત્રીઓને લખતા વાંચતા આવડે છે, તો આ ગામમાં સાક્ષર વ્યક્તિઓ કેટલી? તો જુઓ, પુરુષો અને સ્ત્રીઓ, તો પહેલાં 543 શું છે? પુરુષો છે, બરાબર? તો અહીંયા લખીશું 543 પુરુષોને વાંચતા આવડે છે, વત્તા 289 સ્ત્રીઓને વાંચતા આવડે છે. હવે આ બંનેનો સરવાળો કરવાનો છે, 3 વત્તા 9, બરાબર? અહીંયા આગળ 9 છે, 9 પછી 3 લીટા પાડો, 7 8 9 પછી 10 11 અને 12. તો અહીંયા આગળ જે મોટી રકમના હોય ને એ લીટા નહીં પાડવાના, નાની રકમના લીટા પાડવાના, એટલે તમારે ફટાફટ દાખલો ગણાઈ જાય, બરાબર? તો અહીંયા 12નો બગડો વધી પડી 1. 4 ને 1 5, 5માં બીજા 8 ઉમેરીએ તો આપણે 8 લીટા પાડીએ, 1 2 3 4 5 6 7 8. 5 પછી 6 7 8 9 10 11 12 13. 13નો 3 વધી પડી 1. ચાલો એના પછી 5માં 1 વધી ઉમેરીએ એટલે 6. 6માં 2 ઉમેરીએ એટલે 7 અને 8. 800 ને કુલ સાક્ષર વ્યક્તિઓ એક ગામમાં થઈ, એટલે આપણે નીચે લખીશું કે માટે એક ગામમાં કુલ 832 સાક્ષર વ્યક્તિઓ છે, બરાબર? તમારે અહીંયા આગળ નીચેનું લખતા ના આવડે તો શું કરવાનું? આ છેલ્લી લીટી યાદ રાખવાની. તમારે જે પ્રશ્ન પૂછ્યો હોય એ જવાબમાં લખવાનું, અહીંયાથી પહેલા નંબરનું લઈ લેવાનું કે એક ગામમાં
કુલ આટલા સાક્ષર વ્યક્તિઓ છે, બરાબર ખબર પડી ગઈ. ચાલો એના પછીનો આ દાખલો આપણે જોઈશું, સાતમા નંબરનો. તો ઉર્મી પાસે 209 રૂપિયા હતા, ઉમંગે તેને 309 રૂપિયા આપ્યા, બરાબર. હવે ઉર્મી પાસે કેટલા રૂપિયા થયા, શું સરવાળો 500થી વધારે છે કે ઓછો છે, બરાબર. આ દાખલો પણ આપણે પાઠ્યપુસ્તકમાં આવી ગયો હતો. તો જુઓ, 209 રૂપિયા ઉર્મી પાસે હતા, બરાબર. અહીંયા 209 રૂપિયા ઉર્મી પાસે હતા વત્તા 309 રૂપિયા આપ્યા, ઉમંગે આપ્યા હતા. એટલે હવે આ 9 અને 9 એનો સરવાળો કરીશું તો 9 2 18, 9 9 18 8 વધી પડી 1. અહીંયા આગળ નીચે 0 0 છે એટલે 1 નો 1, બરાબર. 2 વત્તા 3 કેટલા થયા, 5 થયા. હવે અહીંયા બાજુમાં જે હતું એ લખવા રૂપિયા હતા, બીજા આપ્યા અને કુલ રૂપિયા થયા. તો આપણે નીચે શું કરીશું, માટે લખીને, માટે સરવાળો 500થી વધારે એટલે કે 518 રૂપિયા છે. આપણને અહીંયા પૂછ્યું હતું ને કે સરવાળો 500થી વધારે છે કે ઓછો છે, તો અહીંયા જવાબ શું આવ્યો આપણો, 518 રૂપિયા જવાબ આવ્યો. એટલે આ જવાબ 500થી વધારે છે, બરાબર. તો બાળકો, અહીંયા આગળ આપણો આજનો અભ્યાસ અને આ પ્રકરણ પણ પૂર્ણ થાય છે. તો તમારે આ જેટલું જેટલું મેં લખવા આપેલા હતા એ દાખલા અને આ સ્વાધ્યાય પોથીનું નોટબુકની અંદર સુંદર અક્ષરે તમારે લખવાનું છે. તો આપણે ફરીથી નવા પ્રકરણ સાથે ફરી મળીશું. આવજો.